राष्ट्रीय स्वयंसेवक संघ તેમના રાષ્ટ્રભક્તિના યુક્ત શાખા કાર્યોથી તો ઓળખાય છે, સાથે જ રાષ્ટ્ર પર જ્યારે કુદરતી કે માનવ સર્જિત આપત્તિ આવે છે ત્યારે તેવા સેવા કાર્યોમાં સંઘના સ્વયંસેવકો સૌથી આગળ પડતા હોય છે, જેને પગલે કાલાવડ તાલુકાના ગ્રામ્ય પંથકમાં સેવાકીય પ્રવૃત્તિ કરી, જેમાં થોડા દિવસો પૂર્વે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં મેઘરાજાએ મેઘતાંડવ સર્જ્યું હતું, જેના પગલે કાલાવડ તાલુકા નવાગામ ઉમરાળા ધુતાપુરા બાંગા સહિતના ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગને લઈને ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી અને ગામની નદીના પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા હતા અને ઘણા લોકોના ઘરની ઘરવખરી પાણીમાં તણાઈ ગઈ હતી। ત્યારે આવી ભયંકર વરસાદના કારણે क्षतिग्रस्त विस्तारों में रहता लोको खूब ज बेहाल थया छे। क्षतिग्रस्त विस्तारों में रहता लोको हाल भारे तकलीफ अने मुश्किलियों वेठवी रहा छे। त्यारे लक्ष्मण भाई इनामदार स्वामी द्वारा तेमज राष्ट्रीय स्वयंसेवक संघ कालावड़ द्वारा क्षतिग्रस्त थयेला विस्तारों में रहेला लोकोनी मदद माटे आगळ आव्या छे। आज दिवस दरमियान 300 जेटली किट आपवामां आवी छे, जेमां राशन किट वासण किट अने ताड़पत्री जेवी वस्तु सहित किट बनावामां आवी छे। कालावड़थी राष्ट्रीय स्वयंसेवक संघ द्वारा कालावड़थी 4 टीमो रवाना करवामां आवी छे, जेमां एक टीम नवागाम बाजूना ग्राम्य पंथकमां आवी पहोंच्या हता, जेमां नवागाम दलित समाजना सोसायटीमां असरग्रस्त विस्तारनी मुलाकात लईने राशन किट ताड़पत्री अने ओढ़वा माटे धाबड़ा तेमज वासण किट आपी हती, तथा आ समय लोकोनी आँखमांथी हरकना आँसू आवी गया हता। त्यार पछी नवागाममां असरग्रस्त विस्तारमां लोकोनी किट आपी हती। त्यार पछी उमराळा जलासण गाममां पण किट आपवामां आवी हती। आ समय असरग्रस्त विस्तारना लोकोने हैयामांथी एक सूर निकळतो हतो कि केम भगवाने अमारी मदद करी मोकल्या हशे। आ राष्ट्रीय स्वयंसेवकों साथे अमारा युवा प्रतिनिधि हर्षल खंधेड़िया साथेनी टेलिफोनिक बातचीत में जणाव्युं कि अमारो मूळ उद्देश्य छे के लोकोनी सेवा करवी, ज्यां ज्यां असरग्रस्त लोको छे त्यां त्यां जईने लोकोनी मदद करवी। आ समय अमारा स्वयंसेवकों कोई पण जातनो नाच जातनो भेदभाव करता नथी। आ समय मात्र मानवता जोवामां आवे छे अने ज्यारे कुदरती आफतो आवे छे त्यारे राष्ट्रीय स्वयंसेवक संघना तमाम स्वयंसेवकों પોતાનું કામ પડતું મૂકીને રાષ્ટ્રના લોકોની મદદે પહોંચી જાય છે। સપ્તાહમાં કાલાવડમાં જે પૂરની સ્થિતિ સર્જાઈ તે દરમિયાન ભારે હોનારત થઈ, તેમની સહાય માટે લક્ષ્મણરાવ ઇનામદાર સમિતિ તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા અમુક કીટ તૈયાર કરવામાં આવી હતી અને જે જરૂરિયાત હતી તેવા ગામોમાં જેમ કે નવાગામ છે, ઉમરાળા છે, આ પેલી બાજુ બાંગા છે, બેરાજા છે, ધુળસિયા, ધુતારપુર, સરાપાદર, જે ગામમાં જે લોકોને જરૂરિયાત હતી એ લોકોને સર્વે કરી અને જે લોકોને જરૂરિયાત હતી તેવી જગ્યાએ જ આ કીટો આપવામાં આવી છે। જે કીટ તૈયાર કરવામાં આવી છે એમાં છે વાસણ છે, કપડાં છે, રાશન છે, આ રીતે બધી ધાબળાઓ છે, એ જેને જે જરૂરિયાત હતી તેને તે વસ્તુ આપવામાં આવી છે, તેમજ તાલપત્રી પણ જ્યાં જરૂરિયાત હતી ત્યાં તાલપત્રી પણ આપવામાં આવી છે। આ તમે જે સેવાયજ્ઞ કરો છો એમાં આ દિવસ દરમિયાન કેટલી કીટો આપવામાં આવી? કુલ બધા ગામડાઓમાં બધા સેન્ટરોમાં થઈને લગભગ 300 જેટલી કીટ આપવામાં આવી છે। છેલ્લા અઠવાડિયામાં જામનગર જિલ્લામાં એમાંય કાલાવડ તાલુકામાં અનરાધાર વરસાદ પડ્યો, એના હિસાબે જે ખાના ખરાબી થઈ તો આજુબાજુના ગામોમાં જઈ અને RSSના સ્વયંસેવકોએ બધે સર્વે કર્યો અને એનું લિસ્ટ તૈયાર કર્યું, તો એમાં સંઘ દ્વારા તથા રાજકોટથી અરહમ ગ્રુપ દ્વારા પણ બધી કીટો લઈ અને રાજકોટથી આજે કાલાવડ આવી અને કાલાવડના બધા સેન્ટરોમાં જ્યાં જ્યાં સર્વે કર્યો હતો ત્યાં બધી કીટો આપવાની કામગીરી આજે પૂર્ણ કરી છે। બ્યુરો રિપોર્ટ, TV9 ઇન્ડિયા।